तो कंबोई स्तंभेश्वर महादेव खाते महाशिवरात्रि भव्य उजवणीनो प्रारंभ करायो। जंबूसर तालुकामां आवेला कावी कंबोई स्तंभेश्वर महादेव नामथी ओळखता अने दक्षिण गुजरातनो मिनी सोमनाथ तरीके ख्याति पामेल स्तंभेश्वर महादेव जे अरबी समुद्रना किनारे आवेलुं छे, ज्यां कोरोना महामारीना बे वर्ष बाद महाशिवरात्रिनी भव्याती भव्य उजवणी थनार छे। કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિર આ વર્ષે મહાશિવરાત્રિનું ભવ્ય ઉજવણી થનાર છે, જેમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે। 22 ફેબ્રુઆરીથી શરૂ થનાર મહારુદ્ર યજ્ઞ 1 માર્ચ સુધી થશે, જેમાં રોજના 100 જોડાઓ ભાગ લેશે। મહાશિવરાત્રિના દિને ગુપ્ત તીર્થ સ્થાને રાજ્યભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ દર્શન પૂજન માટે ઉમટી પડશે। પૂનમ અને અમાસના દિવસે શ્રદ્ધાપૂર્વક સ્તંભેશ્વર દાદાના પૂજન અર્ચન કરવાની પિતૃતૃત્ય થઈ આશીષ આપે તેવી ધાર્મિક વાયકા છે। પ્રયાગમાં 7 વખત, પુષ્કરમાં 9 વખત અને પ્રભાસમાં 11 વખત સ્નાન કરવાની જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તે અહીં 1 વખત સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે, તેમ સ્કંદ પુરાણમાં લખેલ છે। ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું શિવલિંગ આજે 7 નદીઓના સંગમ સ્થળ ઉપર સમુદ્રની વચ્ચે સ્થિત છે અને 7 નદીઓનું જલ ભગવાન સ્તંભેશ્વર મહાદેવને સ્નાન કરાવવા માટે અહીં આવે છે અને આ દ્રશ્ય જોવા માટે આખા દેશના હજારો ભાવિક ભક્તો અહીં આવે છે અને આ દ્રશ્ય નિહાળીને પોતાને ધન્ય અનુભવે છે। 30 વર્ષથી આ જગ્યાએ મહારુદ્ર યજ્ઞ ચાલે છે અને ગુજરાતનો સૌથી મોટો મેળો આજે મહીસાગર સંગમ તીર્થ એટલે કે કાવી કંબોઈમાં ભરાય છે અને આ જગ્યા ઉપર આજે 2 વર્ષથી આ મેળો બંધ હતો અને ભગવાનના આશીર્વાદથી કોરોના કાળ ઓછો થયો અને ફરી આ વર્ષે આ મેળો અહીં ભરાવાનો છે અને મેળાથી આજે આવતા હજારો તીર્થયાત્રી ભગવાન સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરશે અને ભગવાનને પ્રાર્થના કરશે કે આ દેશમાંથી કોરોના સમાપ્ત થઈ જાય। ભગવાન ભક્તો પ્રત્યે અપાર પ્રેમ રાખે છે અને ભક્તોના પ્રેમ અને એમની આસ્થાથી અને એમની પૂજાથી પ્રસન્ન થઈને કોરોના કાળને સમાપ્ત કરવા માટે પરમાત્મા એમની ઉપર દયા કરશે અને આ કાળ જતો રહેશે।